હેલો બોલ ગુણવંતભાઈ બોલો છો હા હા મારો પરિચય છે ગોપાલ પટેલ બરાબર છે પેલા લેખ બાબતે મારે તમારી સાથે વાત કરવાની હતી બોલો બોલો એટલે તમે લખ્યું છે કે પેલું માથું શરમથી ઝૂકી જાય છે મેં એટલે તમને કઈ બાબત ની આમ શરમ લાગે છે એવું જાણી લઈએ ને હોય પેલે હે જગત નો કાત હા 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 માંગવા નીકળે તેની શરમ અચ્છા અચ્છા પછી બીજી શરમ શું છે બીજી શરમ એ અનામત અને એમને જરૂરી લાગી એમ ખ્યાલ આવ્યો કે બીજા કેટલા લોકો એના જેટલા માલદાર નથી આજે પાટીદાર કોમ હું પાટીદાર તરીકે જાણું છું આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધમાં સમૃદ્ધ કોમ છે અચ્છા એટલે તમે પાટીદાર સમાજના જ છો હા હા બરાબર એટલે તમારી સરનેમ શાહ છે એટલે મેં કીધું તમને પેલા કહ્યું કદાચ તમે કયું હોય મારે બાપ દાદા વેપાર કરતા તા ને એટલે રૂમ વેપાર કરતા કોટન બરાબર બે ત્રણ ચાર પેઢી થી પટેલ ત્રણ પેઢી ત્યાં સર ચાલે છે બરાબર બરાબર હું પટેલ છું મારું ખેતર છે ભેંસ ધોઈ છે ભેંસ પર સવારી કરી છે બળદ છે છે બળદ ને પાણી પાયા છે આજે પણ મારું ખેતર છે બરાબર તો શું થાય આપડે તમે એક જાણીતા લેખક છો આમ તો તમારી જે વિચારો ના વૃંદાવનમાં કોલમ જે આવે છે દર રવિવારે હું અચૂક વાંચતો સાત આઠ વર્ષ થી એટલે એવું આમ વ્યક્તિગત કોઈ તકલીફ નથી પણ તમે પાટીદાર સમાજ ના માણસ થઈ અને જે લખ્યું છે અને એમાં પાછું તમારું માથું ઝૂકી જાય છે એટલે મેં કીધું જાણી લઈએ જો ખરેખર તમારું વ્યાજબી કારણ હોય તો અમે એ માથા ઝુકાવી લઈએ તમે વ્યક્તિગત રીતે સદ્ધર હશો ચલો બરાબર છે જરૂરી નથી કે ગરીબ પરિવાર માં જન્મેલો ગરીબ જ્ઞાતિ માં જન્મેલો દરેક માણસ ગરીબ હોય તો પટેલ માં જન્મેલા દરેક એ પૈસા વાળા હોય એવું થોડું જરૂરી સાહેબ એવું તો કદાચ કોમ ને લાગે ને દરેક કોમ ને પછી દરી લાગે પણ જો આમાં સાહેબ કેવી વસ્તુ છે ખબર છે તમે તમારો અંગત મત રજૂ કરો બરાબર હવે મેં તમને ફોન કર્યો છે એ મારો અંગત મત છે એની એક ચર્ચા થવાની છે પુખ્ત ચર્ચા બરાબર છે બરાબર કહેવાનો મતલબ એ છે કે જો તમે પાટીદાર સમાજ ના હો અને પાટીદાર સમાજ ગુજરાત લેવલ ઉપર જો આવું કઈ આંદોલન કરતો હોય તો આપણી એક નૈતિક ફરજ છે કે એને પ્રોત્સાહન આપવું અથવા ઉત્સાહ વધારવો પણ જો આપણે આવું ન કરી શકીએ તો આપણે એવી કોઈ ફરજ નથી કે એમનો ઉત્સાહ તોડવો અને જો આપણું માથું ખરેખર શરમ થી ઝૂકી જતું હોય સાહેબ શ્રી આમ તો તમે મારાથી ઘણા વડીલ છો એટલે મારે અમુક ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ તમારો વિવેક મારો વિવેક અને તમારું સન્માન જળવાય રહે માટે એટલે કેવાનો મતલબ એમ છે કે જે જે સમાજના માથા ઝૂકી ગયા છે ને એ લોકોએ એફિડેવિટ કરાવી અને પટેલ સર ને એમ લખાવી લીધી છે સમજાયું તમને આખી વસ્તુ હું શું કેવા માંગુ છું એટલે ઘણી બધી એવી જ્ઞાતિઓ છે જે સમાજમાં પછાત ગણાય છે અથવા નીચેના લેવલ ની જ્ઞાતિઓ ગણાય છે તો એ લોકો એ જાહેર માં પોતાનું આમ જ્ઞાતિ રજૂ કરવી ના પડે એટલા માટે થઈ અને પટેલ સર ને લખાવી લે છે એફિડેવિટ કરાવી ગેજેટમાં તમારું માથું જો ખરેખર આ બાબત થી શરમથી ઝૂકી જતું હોય તો તમે એફિડેવીટ રહેતું એવું કરાવી લો ને સાહેબ યાર આ ઉત્સાહ તોડવાનું કામ વ્યાજબી નથી સાહેબ આ ઉત્સાહ તોડતો નથી હું એ લોકોને ગૌરવ નું ભાન કરાવું છું ગૌરવ સાહેબ ગૌરવ છે ને ગૌરવ ગૌરવ ની એ છે ગૌરવ થી પેટ નથી ભરાતું આવું પટેલ નહીં બોલે જીવન નથી ચાલતું ખાલી જમવા માટે રોટલી જોઈએ મહેનત કરવા માટે નોકરી જોઈએ રોટલા જોઈએ એ બધું જોઈએ ને ખાલી પટેલો ને મળે છે સાહેબ બધી વાત તમારી બરાબર છે પણ ક્યાંક મારે પણ એવું વાંચવામાં આવ્યું છે કેમ કે હું રાજ્યશાસ્ત્ર વિશે ભણેલો છું બરાબર છે એટલે વાંચવામાં એવું આવેલું છે કે લોકશાહીમાં જે સમાજનું જેટલું પ્રભુત્વ હોય બરાબર છે જેની જેટલી સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે પટેલ વસ્તી જેટલા ટકા હોય એટલું પ્રતિનિધિત્વ હોવું જોઈએ કે ન હોવું જોઈએ દરેક ક્ષેત્રમાં એવું નથી કે ધારાસભ્યો પંદર બની ગયા એટલે પટેલોનું પ્રતિનિધિત્વ પતી ગયું સરકારી નોકરીઓમાં શું ભણવામાં શું સાહેબ ડાયમંડ ના બિઝનેસ માં પટેલ નંબર વન છે સાહેબ ડાયમંડ નો બિઝનેસ પટેલો એ કર્યો છે નંબર વન છે

તેમની ક્ષમતા ની કદર થવી જોઈએ એમની આવડતની કદર થવી જોઈએ નહિ કે એ લોકો ગમે ત્યાં રોટલી ગમાઈ લેશે અને જેનામાં ક્ષમતા નથી એને તમે ઉચ્ચ સ્થાને બેસાડી દો એટલે વ્યાજબી વસ્તુ છે એટલે આ તો જૂતીઓ માથા પર પહેરવાની વાત થઈ બરાબર જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર છે અને જૂતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી એટલે જેનામાં ક્ષમતા છે પછી તે કોઈ બી સમાજ નો હોય કોઈ બી જ્ઞાતિ નો હોય પછાત હોય દલિત હોય આદિવાસી હોય એનામાં ક્ષમતા છે એનામાં આવડત છે તો એ ભલે ને ઉપર સુધી જ હતો ભલે મુખ્યમંત્રી બન શું સવાલ છે તમે એવું કો છો કે પાટીદારો એ મസ്തു માંગવી ના જોઈએ ખરેખર તમે વસ્તુ સમજ્યા પાટીદારો નું આંદોલન ગરીબ ગણાવવા માટે નું ગૌરવ વધારવા માટે નથી પણ 80% એ નોકરીઓ નથી મળતી એમ માનીને કે આને નોકરીની જરૂર નથી એ જ ટકા એ એટલા જ માર્કે એટલી જ ક્ષમતા એ નોકરી લેવા માટે પ્રતિનિધિત્વ વધારવા માટે નું આંદોલન છે સમજાયું સાહેબ તમને સમજાતું તમને નહીં સમજાય કેમ કે તમારા ચશ્મા ની ઉપર છે ને ગૌરવ નો ડાઘો લાગી ગયેલો છે એટલે ખાલી ગૌરવ થી મને મારા ચશ્મા ઉપર કશું લાગ્યું નથી મારા ચશ્મા ઉપર અન્યાય વિરુદ્ધ ન્યાય સ્વરૂપ હે ભિખારીપણાનો ડાઘો નહીં લાગવો જોઈએ ગૌરવ નો ડાબો લાગે એટલે તમે એવું કેવા માંગો છો પણ દાખવે એનો મતલબ એમ કે સરકાર શ્રી ની નું મામેરુ યોજના જે ચાલે છે એની અંદર કોઈ ગરીબ સમાજની પછાત સમાજની છોકરી ના લગ્ન થાય

અને પછી એને જે ખોટા લાભો આપે છે એની વિરુદ્ધ ની વાત છે તમે એમ માનો છો કે OBC માં બધા પૈસા વાળા છે બધા sorry બધા ગરીબ છે એમ નથી તમને ખબર છે OBC ની અંદર કેટલી જ્ઞાતિઓનો સમાવેશ છે સાહેબ હું OBC નો જ વિરોધી છું મેં લખ્યું અંદર હું SC ST નો બિલકુલ વિરોધી નથી જો SC લોકો લાયક છે એમની સાથે અન્યાય વર્ષો થી થયો છે અને આજની ની તારીખ માં પણ વધતા ઓછા પ્રમાણમાં એમની સાથે જાતિ ભેદ થાય છે એટલે એ લોકો અનામત ને હકદાર છે અને આદિવાસી લોકો પ્રત્યે કોઈ સવાલ જ નથી તે લોકો આજે ટેકનોલોજી જોઈ નથી શક્યા કેમ કે જંગલો માં રહે છે જે લોકો સરકાર રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત OBC જ છે તો પટેલો આ આંદોલન છે એ indirectly OBC માંથી જે લોકો ખોટો લાભ લે છે રદ કરવા પણ ગણી શકાય indirectly સમજો છો તમે અનામત માંડવી નો મતલબ એવો નથી કે પટેલો ને અનામત જોઈતી જ છે પણ એનું પોઝિટિવ એંગલ એકવાથી જે લોકો ખોટો લાભ મેળવે છે આપણે જે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ છે આંજણા ચૌધરી સમાજ એમને તમે કઈ દ્રષ્ટિએ પછાત માનો છો સામાજિક દરજ્જો છે એનો પછાત શૈક્ષણિક રીતે પછાત છે આર્થિક રીતે પછાત છે બોલો કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ તો લોકો ઓબીસી નો લાભ મેળવે છે તો તમે કેમ કોલમમાં નથી લખ્યું કેમ કે એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે શું ઓબીસી લોકો જે છે એમની સાથે કોઈ સમાજ હા સૌરાષ્ટ્ર નો કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ એ પોતાને ક્ષત્રિય ગણાવે છે દરજ્જો ઓબીસી નો છે એમની પાસે તો કેમ તમે એમની અગેસ્ટમાં નથી બોલતા ઉત્તર ગુજરાત નો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે એક પ્રકાર નો ક્ષત્રિય સમાજ છે એ લોકો તો કેમ એમને લોકોનો ઓબીસી ના લાભ આપો છો ભાઈ આ બધા સદ્ધર સમાજ છે સમાજ ની અંદર જેમનું વર્ચસ્વ છે ઊંચા ઊંચા સવર્ણ તરીકેની જેમની છાપ છે આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે લાભ ઓબીસી નો લે છે તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો બરાબર ઓબીસી ના ખરેખર હકદાર છે દેવી પૂજક સમાજ તમે ક્યાંય સાંભળ્યું દેવી પૂજક સમાજ ઓબીસી નો લાભ લીધો આપણે ગામડામાં એના માટે ત્રણ અક્ષર નો શબ્દ નું પ્રયોજન કરીએ છીએ એવા સમાજ ને બોલાવીએ છીએ બરાબર દેવી પૂજક નથી બોલાવતા આજની તારીખે એ લોકોને ખરેખર ઓબીસી નો લાભ મળવા પાત્ર છે આજે એમની હાલત જ્યાં ત્યાં જ છે આઝાદી સમય હતી જ તો એવા લોકો લાભ લે છે ખરા લાભ લઈ જાય છે બારોટો ચૌધરી ઓ ચૌધરીઓ ઠાકોરો રબારીઓ જે લોકો ખરેખર સવર્ણ છે પોતાને સમાન થી ચાલે છે સમાજમાં જાતિ ભેદભાવ થતો નથી એમની સાથે આર્થિક રીતે સદ્ધર છે તો એમને જ્યાં ઓબીસી નો લાભ મળે તમે એમના અગેન્સ્ટમાં લખો ને કે ભાઈ તમે હવે સદ્ધર થઈ ગયા હોય તો ઓબીસી નો દરજ્જો સામે ચાલીને છોડી દો બરાબર તમે શું કામ એવું લખો છો પટેલો અનામત માંગે છે એમાં તમારું માથું થી ઝૂકી જાય છે સાહેબ બરાબર લખ્યું તમને જે લાગે તમે લખો નહીં મારે કઈ લખવું નથી તમે વરિષ્ઠ લેખક છો તમારી પાસે એક લેવલ છે અને તમારા લેવલ થી તમે કઈ પણ લખો કે આખા ગુજરાતમાં વંચાય છે મારું એટલું મોટું લેવલ નથી તમને જે લાગે તે સાચું એવું જરૂરી નથી મને જે લાગે તે સાચું એવું જરૂરી નથી પણ મેં તમને જે વસ્તુ સમજાવી ચૌધરી સમાજ કારડિયા રાજપૂત સમાજ આહિર સમાજ આ બધા સમાજ શું સદ્ધર નથી આ બધું તમે જ્યારે લખવા બેસો છો એટલા મોટા દિવ્ય ભાસ્કર ની સ્પૂર્તિમાં તમે લખવા બેસો બહુ મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર નેશનલ લેવલ પર એના છાપામાં તમે લખવા બેસતો તમને આવી બાબત ખ્યાલ ન હોય તો તમે શું લખો છો એ તો ભૂલ કરી લે એવું ના હોય ને સાહેબ ભૂલ ના થાય તમે આટલા મોટા છાપા ના તમે કોલમિસ્ટ છો તો તમારે બધું આખું પેલું રિવિઝન કરી પછી લખવું જોઈએ ને સૌરાષ્ટ્ર નો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે નંબર છે કચ્છ નું કેરો ગામ છે ને ત્યાં આહિર સમાજ છે ગઢવી સમાજ છે આ લોકો દુનિયા ની કોઈ બેંક ની શાખા ત્યાં નહીં હોય એવું નથી એ ફક્ત ગામ શા માટે ત્યાં બેંક ની શાખાઓ આવી છે એમ કે કરોડો અબ્જો રૂપિયા નું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યાંથી બરાબર સદ્ધર સમાજસી માં હોય તો જે લોકો બિનજરૂરી રીતે અનામત માં છે એમને અથવા તો બહાર કાઢવામાં આવે અથવા અમને અમારી સાથે બિનજરૂરી અન્યાય થાય છે પાટીદારો સાથે એમને ન્યાય મળે બરાબર સીધી વાત છે બરાબર જો તમે આટલું ના સમજ્યા હોય અને આટલો મોટો લેખ લખી નાખ્યો હોય તો મારા માટે તમારા માટે સમાજ માટે શરમજનક બાબત છે સાહેબ બરાબર હવે તમારી વાત પૂરી થાય તો હું તમને કહું ના ના કેવું ચોક્કસ તમારી વાત જે અહીરો વાત છે કે ચૌધરી સમાજ ની વાત છે કે બારોટો વાત છે એ વાત અંગે મારી પાસે કોઈ ડેટા નથી એટલે હું તે લોકો વિશે લેખ નતો લખતો હું મારા વિશે મારી કોમ વિશે જ લેખ લખું હતું પટેલો ની વાત લખી અત્યારે પટેલો આંદોલન ચલાવે છે પેલા આંદોલન ચલાવતા હું તેના વિશે લખત સાહેબ એ લોકો જરૂરત જ નથી કેમ કે સાયકલો મળી છે અને પટેલો ને ચાલી ને જવાનું છે ડેસ્ટીનેશન બંને સરકારી નોકરી મેળવવી એમને સાયકલ આપી છે સાયકલ મીન્સ રિઝર્વેશન અને પટેલો ને ચાલતા જવાનું છે તો એ લોકો આંદોલન કરવાની જરૂરત નથી સીધી વાત છે અને અનામત છે એનો સીધો મતલબ એવો થાય છે કે ઓબીસી ઓબીસી નું ફૂલ ફોર્મ છે અધર બેકવર્ડ કાસ્ટ બેકવર્ડ મીન્સ સોશિયલી બેકવર્ડ ઇકોનોમિકલી બેકવર્ડ અને પેલું એજ્યુકેશનલી બેકવર્ડ બરાબર છે મેં તમને જે સમાજના નામ કહ્યા સોશિયલી પરિચય નથી તમારો પરિચય ના હોય તો સાહેબ અધુરી વિગત ના લખાય ને આપડી ફરજ છે કે તમારે પૂરો વિષય પર લખવું હવે તમે કેટલો હું વિચાર કરીશું એવું તો લખવાનું બંધ કરી દઈશ ના ના હું એવું તમને સાહેબ સજેશન બિલકુલ નથી આપતો આ એક ભાષામાં પટેલ નો આખા છે તો પટેલ જે આખું આખું બોલતો હોય હું પણ એવું જ આખા બોલો છું હું તમને સાંભળી રહ્યો છું એ પણ મારી સહિષ્ણુ તમારી પાસેથી આટલી બધી શીખવણો જરૂર તમે આપી દીધી ના હું શીખવણ નથી આપતો સાહેબ મેં મેચ્યોર ડિબેટ છે આ કોઈ સજેશન નથી કોઈ સલાહ નથી મારી તમારી મેચ્યોર ડિબેટ છે હતા મેચો તો મારે પક્ષે છે તમારે પક્ષે નથી લાગતી ના સાહેબ એટલે મારી ભૂલ થતી હોય તો સોરી એવું નથી મને કદાચ તમારા જેટલો ઉંમરમાં નાનો છું એટલે મને જેટલો ભાષા પ્રયોગ ના ફાવતો હોય તો માફી એવું નથી તમને હર્ષ થાય તમને તકલીફ થાય એવો મારો કોઈ ઇન્ટેન્સ નથી પણ મારો ટોન ખરાબ હોય તો મને માફ કરજો કેમ કે ઉંમરમાં નાનો છું બરાબર બરાબર છે હું તમારા જેટલો લેવલ વાળો માણસ નથી કે મારી પાસે આમ થોડીક બુદ્ધિ હોય મને મારા જેવલ ના ઊંચા તેવી વાતો કરી રહ્યા છું હે તમારી વાતમાં લેવલ નો નાનો માણસ લાગતું નથી મને થોડોક પણ તમારી ભાષા વિનય પૂર્વક વિનય પૂર્વક ના હોય તો હું માફી માંગુ છું સ્વીકાર કરું છું ચાલો ત્યારે બરાબર છે કદાચ મને મને નહીં ફાવું હોય વિનયપૂર્વક વાત કરતા તો હું માફી માંગુ છું પણ મારા દ્રષ્ટિકોણથી મેં કોઈ એવી વાત કરવાનો ઇન્ટરેસ્ટ રાખ્યો પણ નથી અને હતો પણ નહીં બરાબર છે તમને કદાચ એવું લાગ્યું હોય તો વારંવાર માફી એવું નથી સાહેબ પણ આપડે એક honest અને એક મેચ્યોર ડિબેટ કરવાની છે કે તમે આવું લખ્યું છે શા માટે એમ કેવાનો મતલબ એ છે એ તો તમારા આ પેલો જ ફોન છે કદાચ છેલ્લો હશે પણ મારી પર તો પટેલો પણ ફોન સારા આવ્યા છે સાહેબ અમારથી બોલાતું નથી તમે બોલી દીધું બઉ સારું કર્યું એવું મને તો લાગતું નથી સાહેબ આવ્યા છે મારી તો ફોન આવ્યા હશે વાંધો નહીં સારી વસ્તુ છે એવા પટેલો હોય તો સારી વાત છે મતલબ એમ છે કે તમે તમારો જે મંતવ્ય રજૂ કરો છે ને એ ખરેખર છે ને ઉત્સાહ ને તોડનારો અને માનસિકતા ને ભંગ કરનારો માણસ છે જે ઉત્સાહ ની માનસિકતા હોય કે પટેલોને ન્યાય મળશે આ ભિખારી થવા માટેનું આંદોલન નથી પટેલો ને જે સરકાર ભિખારી બનાવવા તરફ જઈ રહી છે પટેલો એ ખેતી કરી છે પટેલો સ્કૂલો બનાવી છે પટેલો હીરા ઉદ્યોગ કર્યો છે પટેલો બિલ્ડરો બન્યા છે તો પટેલો બધી જ જગ્યાએ પોતાની મહેનતનો ઉપયોગ કર્યો છે પોતાની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરો છે અને પોતાના પૈસા નો ઉપયોગ કર્યો સરકારે તમે વિચારો કઈ જગ્યાએ પટેલ મહેનત સહાય કરી છે ખેતીવાડીમાં સરકારે સહાય કરી છે આઠ કલાક લાઇટ આપે છે તો શું આઠ કલાકમાં ખેડૂત ને આખું ખેતર પી જવાનું છે પાણી થી ક્યાંય પટેલો સરકારે સહાય નથી કરી તેમ છતાં પટેલ સમાજની અંદર પ્રતિભાઓ છે અને એ જ પ્રતિભાવો અન્યાય થાય છે કેમ કેમ કે તે પટેલો છે જયારે બીજી પ્રતિભાઓ નથી ઓછા વાળી પ્રતિભાઓ ને સરકાર આગળ લાવવાનો સતત ને સતત છેલ્લા છાસઠ વર્ષોથી પ્રયત્ન કરે છે તેમ છતાં તે લોકો આગળ નથી આવતા શા માટે કાં તો રિઝર્વેશન સિસ્ટમ ખોટી છે કાં તે લોકોને ફાવી ગયું છે મફત નો લાભ લેવાનું તો આપડે એમને કેવું જોઈએ તમે સમજો મફત તો લાભ લેનારો માણસ નીચે આવી જાય માલ નથી એ તો વાત છે ને એટલે પટેલો એવો લાભ લેવા માંગતા નથી ને અનામત કરી પટેલો અનામતનો લાભ લઈ મફત નું આગળ આવવા નથી માંગતા પટેલો આગળ જ છે પણ એમને પાછળ રાખવાનું જે ઇન સરકારનું જે વસ્તુ જે આ બનાવટ ઉભી કરી છે રિઝર્વેશન ની એની અગેન્સ્ટનું નું આયોજન છે હું જાઉ વ્યક્તિગત રીતે કોઈ પણ આંદોલન સાથે કોઈ મુવમેન્ટ સાથે જોડાયેલો નથી નથી જોડાયેલો પર્સનલી ઇન્ટરેસ્ટેડ નથી પણ સમાજના નામ ઉપર ઉત્સાહ તોડવાની વાત થાય ને એ વસ્તુ સાહેબ વ્યાજબી નથી બરાબર છે બરાબર એટલે મને લાગ્યું કે મારે તમારી સાથે આ બાબતે થોડીક વાત કરવી જોઈએ સમાજના એક યુવાન તરીકે સામાન્ય માણસ તરીકે કે ભાઈ કેમ કેટલી ઉંમર છે બરાબર પટેલો કોઈ સરકારી સહાય લાલચ હતી નહીં અને છે પણ નહીં સાહેબ બસ સર જેવું વાક્ય બીજું કોઈ નથી આ વાક્ય ને કરો સાહેબ એ વાક્ય અમે સમજીએ છીએ પણ તમે તમારું લેવલ મોટું છે એટલે તમે અનામત ને સારી રીતે નહીં સમજી શકો હું એક પોતે યુવાન છું અનામત નો ભોગ બનેલો માણસ છું એ સિત્તેર એસી ટકા લાવવા છતાં આપણને સરકારી નોકરી ન મળે અને ચાલીસ પિસ્તાલીસ પચાસ ટકા વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી બરાબર છે એ વસ્તુ ખોટી આપણે જાતિ ભેદભાવ નથી તમારી માલિકી મહેનત થી ઉભી કરેલી જેમાં તમારો પરસેવો હોય એવી કંપનીમાં તમે કોઈ ચાલીસ ટકા વાળા ને દસ હજાર પગારે રાખશો કે પછી કોઈ એસી ટકા વાળા ને દસ હજાર કામે રાખશો સરકારી સંપત્તિ છે એ દેશના નાગરિકોની અને રાજ્યના નાગરિકોની સહિયારી સંપત્તિ છે સાહેબ તો એમાં ક્ષમતા ને રિઝર્વેશન હોવું જોઈએ નહિ કે કોઈ કાસ્ટને સરકારી સંપત્તિ ઉપર કોઈ જાતિનો હક નથી બધાનો સમાન હક છે જેની અંદર વધારે ક્ષમતા તેનો વધારે હક સીધી વાત છે બરાબર તો પટેલો ક્ષમતાની લડાઈ લડે છે કે અમારી સામે અમારી પાસે ક્ષમતા છે તેમ છતાં કેમ અન્યાય થાય છે કેમ ચાલીસ ટકા વાળાને ડોક્ટર બનાવી દેવાય છે અને એસી ટકા વાળાને કેમ તમે એવોઇડ કરો છો એના માટેનું આંદોલન છે સાહેબ ભીખારી બનવું નથી ભીખારીઓને તો પટેલો એ ઉપર લાયા છે લાખો કરોડો લોકો લોકો માંથી રોજગારી મેળવે છે કોના હિસાબે પટેલો ના હિસાબે સાહેબ તમને બી ખબર છે તો પછી સાહેબ મારે વધારે શું કેવાનું હોય પટેલોનું જ્યાં ગામ હોય ને ત્યાં કોઈ સુવિધા નહીં હોય એવું નહીં હોય સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં બરાબર સરકારે જેટલું કામ કર્યું છે ને એની સરકારે સાહીઠ ટકા કામ કર્યું છે તો પટેલો સમાજના વિકાસ નું અને સમાજ આગળ વધે એના માટે ચાલીસ ટકા કામ પટેલો એ કર્યું છે તમને નથી ખબર પટેલો સ્કૂલો બાંધી છે કોલેજો બાંધી છે અવાડા બાંધ્યા છે પાણીની ટાંકીઓ બાંધી છે હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરાયા છે બધું નથી કર્યું પટેલો તો પટેલો ત્યારે એવો આગ્રહ રાખ્યો છે કે ભાઈ અમે અમુક ચોક્કસ સમાજની દીકરીઓ દત્તક લઈશું અમુક સમાજ ની નહી લઈએ એમ બરાબર તો પછી સાહેબ આપડે આવું બોલીએ કે પટેલો ગરીબ થવા માટે મને શરમ છે ગૌરવ છે સાહેબ પણ ગૌરવ થી પેટ નથી ભરાતું સીધી વાત છે ગૌરવ હજુ છે અને આવતો પેઢીઓ સુધી રહેશે ગૌરવ બરાબર બરાબર પણ સાહેબ ગૌરવ પેટ નથી ભરાતું ક્ષમતા ને અન્યાય થાય ને ત્યાં તકલીફ થાય છે એ તમે નહીં સમજો કેમ કે તમે તમારું લેવલ બનાવી લીધું છે સાહેબ મારી પાસે સારી ડિગ્રી છે પણ હું બેકાર માણસ છું કેમ કે મારી ક્ષમતા સાથે અન્યાય થયો કેમ કે હું ચોક્કસ જ્ઞાતિનો છું અમુક ચોક્કસ જ્ઞાતિનો નથી શા માટે સાહેબ તો તમે એવું લખો કે ભાઈ જે લોકો છાસઠ વર્ષોથી અનામતનો લાભ લીધો છે એ લોકો જો હવે સધ્ધર થઈ ગયા હોય આગળ આવી ગયા હોય સામાજિક દરજ્જો બરાબર થઈ ગયો હોય તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી સામે ચાલે આપડે એમને એવું સમજાવવાનું છે પ્રેમથી આપડે કોઈ જાતિ સાથે દુશ્મની નથી તમે એવું કહ્યું પણ તમે એવું કોમનલી કેવું છે તમે પટેલો ઉપર સીધો પ્રહાર કર્યો સાહેબ બરાબર વાત નથી પટેલો ક્ષમતાની લડાઈ લડે છે અને તમે એને સ્ટેટસની લડાઈ ને વચ્ચે મૂકી છે કે પટેલો પૈસા વાળા છે અને આપડે રિઝર્વેશન કાસ્ટ બેઝ છે ફાઈનાન્શિયલ બેઝ નથી એટલે પટેલો પૈસા વાળા હોય તો એ એંગલ ઉપર આપણે નજર નાખવાની જ નથી કેમ કે કાસ્ટ બેઝ રિઝર્વેશન ની વાત છે પટેલો નાપવાનું છે જ નહીં પટેલો પાસે શું સંપત્તિ છે એને આપડે ધ્યાનમાં લેવાનું જ નથી રિઝર્વેશન સિસ્ટમ કાસ્ટ બેજ છે ને સાહેબ તમને મારી વાતનું કઈ કઈ ખોટું લાગતું હોય તો હું વારંવાર માફી માંગુ છું તમે વડીલ છો સાહેબ મારે તમારી સાથે આપણે કોઈ તકલીફ નથી આપણે એક ઓનેસ્ટ ડિબેટ છે આ સમજુ એટલે તમારું એક મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર ની અંદર તમે કોલમિસ્ટ છો નામચીન કોલમિસ્ટ છો હું ખાસા ટાઈમ થી તમને વાંચું છું તો કહેવાનો આગ્રહ એવો છે કે સાચી વસ્તુ લોકોની સમક્ષ આવે ને તો બધાનું કલ્યાણ થાય એમાં બરાબર થેન્ક યુ આની અંદર શું થશે સાહેબ સમજો જે લોકો પહેલેથી ઓબીસીમાં સમાવિષ્ટ છે છેલ્લા છાસઠ વર્ષોથી પેઢી દર પેઢી બાપ દીકરો એમનો દીકરો ઓબીસી નો લાભ લે છે સરકારી નોકરી મેળવે છે તેમ છતાં આગળ નથી આવતા મતલબ અથવા આગળ આવે છે તેમ છતાં એ લોકો એમાં ને એમાં પડ્યા રહે છે એ લોકો માં ખોટો મેસેજ જાય ને પટેલો નું તમે પટેલ થઈને લખો એટલે એ લોકો માં હિંમત આવશે કે બરાબર છે પટેલ ઓબીસી માં પહેલેથી સમાવિષ્ટ લોકો છે એ પટેલ અનામત આંદોલનનો વિરોધ કરે છે કેમ એ લોકો એવું સમજે છે કે આપડા બાપા ની મિલકત છે ઓબીસી આપડો હક છે બર્થ રાઇટ છે સરકારી સંપત્તિ ઉપર કોઈનો બર્થ રાઇટ હોતો નથી સાહેબ બરાબર છે અનામત આપવી નો આપીએ સરકાર નો વિષય છે ઓબીસી વાળાને એવો કહેવાનો કોઈ હક નથી કે ભાઈ અમે અમારી અંદર નહીં આવવા દઈએ બરાબર કેમ નહી આવવા દઈએ તમારો બર્થ રાઇટ થોડો છે સરકારી સંપત્તિઓ સરકારી નોકરી પર તમારો પહેલો હક છે એવું કોને કીધું ક્ષમતાનો પહેલો હક હોવો જોઈએ સાહેબ હું કેવાય એવું માગુ છું અને આ આંદોલન ક્ષમતા ને ચાન્સ મળે એના માટેનું છે સાહેબ અને મોટા ભાગના લોકો એવું જ દર્શાવે છે કે પટેલો ગરીબ બનવા જાય છે અને પછી પછાત બનવાના અભરખા જાગ્યા છે અને કોઈક માણસે તો બહુ વધારે બુદ્ધિશાળી માણસે એવું એક સેન્ટેન્સ વહેતું કર્યું છે કે પેલા પછાત ગણાવું ખુબ જ શરમજનક ગણાતું હતું પણ હવે કોઈ પછાત બનવા માં શરમ લાગતી નથી કોઈ બુદ્ધિશાળી માણસ આવું માં ફરતું કર્યું છે પણ એ બુદ્ધિશાળી ખબર નહિ હોય કે પછાત માટે માટેનું આંદોલન નથી પેલા એનું બુદ્ધિ નું લેવલ ઉપર લઇ જાય ને પછી વિચારે કે આંદોલન ખરેખર શેનું છે બરાબર મોટા સાહેબ તમને ખોટું લાગતું હોય તો ભરી ના બોલું છું ને તમે સતત સાંભળો છો એટલે મને એવું લાગે તમે આમ સહન કરતા હશો મને ના ને એ તો બરાબર છે પોકઈ બોલવું તોનો અનુભવ છે એટલે હુંંદુની ના ના એ તો તમારું લેવલ ઊંચું છે એટલે બધું બને તમે તમારો ઓપિનિયન લખો અને લોકો હજારો હોય તમે એક જ છો એટલે બધું બનતું હોય વારંવાર સાંભળવાનું કહેવાનું એટલે એ વસ્તુ છે પણ મારી ફરજ છે વડીલ વડીલજો તમારી માફી માંગી મારી ફરજ છે થેન્ક્યુ થેન્ક્યુ બરાબર છે સાહેબ એટલે મારે તમને ખોટું લગાડવાનો તમને તકલીફ થાય એવું કરવાનો સદ્ય ઈરાદો નથી પણ મને આ વસ્તુ ગમી નથી સાહેબ આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં એ પટેલો ને અનામત ના મળે અને અનામત ની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે પડ્યા રહ્યા છે હકીકતમાં એમનો સામાજિક દરજ્જો ઊંચો છે એ લોકો પ્લીઝ સામેથી બહાર આવી જાય આ જાતિવાદી માનસિકતા એ દેશને સમાજને નુકસાન જ કરે છે ને સાહેબ સારું ત્યારે હવે સાંભળી સાંભળીને કંટાળા લાગો છો એટલે ફોન સાઈડ પર મૂકી દીધો લાગે છે સાહેબ એ કઈ વાંધો નહી ગુણવંત શાહ સાહેબ